હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું ભારતની અમુક જગ્યાના નવા બદલાયેલા નામ વિશે ચર્ચા કરીશું તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો તમને પહેલાં જાણતા અચંબુ થશે કે અમદાવાદનું નામ બદલાઈને કર્ણાવટી થવાનું છે આપણા માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી દીધેલી છે હજી થયું નથી અમદાવાદનું નવું નામ કર્ણાવટી થવાનું છે યુપીના અંદર અહલાબાદનું નામ પ્રયાગરાજ થવાનું છે નવું નયા રાયપુરનું નામ નવું અટલનગર થવાનું છે શિમલાનું નવું નામ શ્યામલા થવાનું છે સાબરમતી ઘાટનું નવું નામ હવે અટલ ઘાટ થવાનું છે ફૈઝાબાદનું નવું નામ અયોધ્યા થવાનું છે અને એકાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું હવે નામ અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ થવાનું છે અને બોગી બિલનું નામ હવે થશે નવું અટલ સેતુ થવાનું છે બુંદેલખંડ એક્સપ્રેસ જે ટ્રેન છે તેનું નામ હવે અટલપત થવાનું છે મેડિકલ કોલેજ પાલામુ પાલામુ જેનું નામ હવે થશે અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજ થવાનું છે સાહેબગંજ તેનું નવું નામ થશે અટલ બિહારી હાબસ વાજપેયી રોહતાના સુરંગનું હવે નામ થશે અટલ સુરંગ હબીબગંજ રેલવે સ્ટેશનનું હવે નવું નામ થવાનું છે અટલ બિહારી વાજપેયી રેલવે સ્ટેશન મુઝફ્ફરનગર જિલ્લાનું હવે નવું નામ થશે લક્ષ્મીનગર મણી મણિપુર સરકારે તેમનું જે પક્ષી હતું અમર ફાલ્કુન પક્ષી તેનું હવે નવું નામ મણિપુર રાખેલ છે અને છેલ્લે મિત્રો આપણું ગુજરાતનું બંદર એવું કંડલા બંદર એનું નામ બદલાઈને નવું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાખવામાં આવ્યું છે તો આ હતા મિત્રો ભારતના નવા બદલાયેલા નામો જો તમને આ વિડીયોને એનાથી કંઈક જાણવા મળ્યું હોય એવું લાગે તો જરૂરથી મારા આ વિડીયોને તમે લાઈક સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો આવા જ નવા વિડીયોને નોટિફિકેશન મળી એ માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો